શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા સાબરકાંઠા જિલ્લાની સાધારણ સભાનું હિંમતનગર લક્ષ્મીપુરા પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સાધારણ સભામાં રાજ્યસભાના ઉપપ્રમુખ પ્રફુલભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને અને સામાજિક અમલીકરણ સમિતિ બિન અનામતના પ્રભારી અતુલભાઈ દીક્ષિતના માર્ગદર્શન સાથે પ્રમુખ મનોજભાઈ પુરોહિતે તેમના 2 વર્ષના કાર્યકાળ દરમિયાન કરેલ કામોની માહિતી આપી હતી, જેમાં સાંપડ મુકામીની કારોબારી મિટિંગ અને એમાં બ્રહ્મ અધિકારીઓ તથા બ્રહ્મ પદાધિકારીઓ અને પ્રતિભાશાળી યુવાનોને એવોર્ડ આપી સન્માનિત કર્યા. સમસ્ત બ્રહ્મ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા આયોજિત ઉત્તર ઝોનના મહેસાણામાં યોજાયેલ ગૌરવ એવોર્ડ માટે સાબરકાંઠાના વિવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળી યુવાનો વડીલોને શ્રેષ્ઠ ગૌરવ એવોર્ડ આપી સન્માન્ય કારોબારીની બીજી મિટિંગ ઈડર ખાતે આયોજિત કરી. તેના યજમાન પદે ઈડર બ્રહ્મ સમાજની ટીમ હતી, જેના સફળ અને સુંદર આયોજન બદલ ઈડર બ્રહ્મ સમાજની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપી બિરદાવ્યા હતા. ત્યારબાદ નગરપાલિકામાંથી ભગવાન શ્રી પરશુરામના પ્રતિમા માટે જગ્યા મેળવી ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબ પાસે ભૂમિપૂજનનો ભવ્ય પ્રોગ્રામ કર્યો, જેનાથી હિંમતનગરમાં વસતા ભૂદેવો પરિવારોની વર્ષો જૂની લાગણી અને માંગણી સંતોષાઈ અને સાબરકાંઠા જિલ્લામાં વસતા બ્રહ્મ પરિવારોની 2 દીકરીઓની જાગૃતિ અર્થે સ્ટાર સિટી હિંમતનગર થિયેટરમાં ધ કેરલા સ્ટોરી ફિલ્મ શોનું આયોજન કરેલ, જેનો સમગ્ર જિલ્લાની 2 દીકરીઓએ વિશાળ પ્રમાણમાં લાભ લીધેલ. ભગવાન પરશુરામના આ પ્રોજેક્ટ માટે સમસ્ત બ્રહ્મ ઉત્કૃષ્ટ ટ્રસ્ટ સાબરકાંઠાની નોંધણી કરાવી સમગ્ર બ્રહ્મ સમાજ સાબરકાંઠાએ આ સર્વે કામગીરીને ધ્યાનમાં લઈને સર્વાનુમતે સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે મનોજભાઈ પુરોહિતને ફરીથી આગામી 2 વર્ષની ટર્મ માટે નિયુક્ત કરાયા તથા જિલ્લાના મહામંત્રી તરીકે ચેતનભાઈ જોશી ઈડરની વરણી કરવામાં આવી. જિલ્લા મહિલા પાંખના પ્રમુખ ડૉક્ટર કરુણાબેન ત્રિવેદીએ 2 વર્ષના સમયગાળા દરમિયાન કરેલ કામગીરીની માહિતી સાથે સમસ્ત બ્રહ્મ સમાજ હિંમતનગરની મહિલા ટીમના કામને વખાણી અને અભિનંદન આપ્યા હતા. અને યુવા પાંખના પ્રમુખ હર્ષલ રાવેલે 2 વર્ષના સમયગાળા દરમિયાન યુવા ટીમ દ્વારા કરેલ વિવિધ પ્રોગ્રામો જેવા કે ક્રિકેટ ટુર્નામેન્ટ, પરશુરામ ભગવાનના ભૂમિપૂજન પ્રસંગે કરેલ બાઇક રેલી વગેરેથી માહિતગાર કર્યા હતા. રાજ્યકક્ષાના ઉપપ્રમુખ પ્રફુલભાઈ વ્યાસે 2 વર્ષ દરમિયાન રાજ્યકક્ષાની ટીમ રાજ્ય લેવલે કરેલા કામોથી માહિતગાર કર્યા હતા. સાથે સાથે તેમણે તથા અતુલભાઈ દીક્ષિતે સાથે મળીને ભગવાન પરશુરામની પ્રતિમા માટે ભૂમિગ્રહણ માટે કરેલ કામગીરી અને એમાં સહયોગી બની રહેલ ભાજપના 5 બ્રહ્મ કોર્પોરેટરો અમૃતલાલ રાજપુરોહિત, વિમલભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ શર્મા, કુંતલબેન ગોર અને જાનકીબેન રાવલ, ભારતીય જનતા પાર્ટી મહામંત્રી વિજયભાઈ પંડ્યા, ભાજપ શહેર પ્રમુખ વાસુદેવભાઈ રાવલ તથા સર્વે બ્રહ્મ આગેવાનોનો આભાર માન્યો હતો. સામાજિક અમલીકરણ વિભાગના પ્રભારી અતુલભાઈ દીક્ષિત એમના વક્તવ્ય દરમિયાન સમસ્ત બ્રહ્મ ઉત્કૃષ્ટ ટ્રસ્ટ સાબરકાંઠાની સ્થાપના અને કાર્ય વિશે માહિતગાર કર્યા હતા. આ સાધારણ સભામાં સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના તથા અરવલ્લી જિલ્લા ભાજપ પ્રભારી રાજેન્દ્રભાઈ શુક્લા, હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન હિરેન ગોર, સમસ્ત બ્રહ્મ સમાજ હિંમતનગરના પ્રમુખ મુકેશભાઈ જાની, મહામંત્રી એડવોકેટ જયંતિભાઈ જોશી, સમસ્ત બ્રહ્મ સમાજ હિંમતનગરના મહિલા પ્રમુખ ઇન્દુબેન જોશી, મહામંત્રી નીનાબેન ભટ્ટ, હિંમતનગર શહેર ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ રાવલ, ઈડર નાગરિક બેંકના વાઇસ ચેરમેન મનીષાબેન પંડ્યા સહિત જિલ્લાના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં રાજ્યકક્ષાએ મંત્રી ઋષિરાજભાઈ ભટ્ટે આભારવિધિ કરી હતી. જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતિ ભવ્ય ખુશી બ્યુટી સલૂન અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ
અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઇટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજો માળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033878753.